અરવલ્લી જિલ્લામાં વરસાદની ચાતક દોરે રાહ જોવાઈ રહી છે. ખેડૂતોએ 3200 હેક્ટર જમીનમાં કપાસ, મફરી, સોયાબીન, મકાઈ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જિલ્લામાં ખેડૂતોએ વરસાદની આશાએ 3200 હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર કર્યું છે, પણ જો એક સપ્તાહમાં વરસાદ ન થાય તો ખેડૂતોનું વાવેતર નિષ્ફળતાના આરે જવાની સંભાવના સેવાઈ રહી છે. સામાન્ય રીતે 15-20 જૂન વચ્ચે અરવલ્લી જિલ્લામાં ખેતીલાયક વરસાદ થતો હોય છે, ત્યારે 10 જૂન બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ હતી. એના આધારે જિલ્લાના ખેડૂતોએ ચોમાસું વાવેતર પણ કરી દીધું છે. હાલ જિલ્લામાં ખેડૂતોએ 3200 હેક્ટર જમીનમાં કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. ખેડૂતે ખેડ કરી મોંઘા ભાવના ખેતર અને બિયારણ લાવી સારી એવી માવજત પણ કરાવી છે, છતાં વરસાદ નથી, જેથી આ વાવેતર નિષ્ફળ જવાની તૈયારીમાં છે. હાલ તો ખેડૂત વરસાદની ચાતક ડોરે રાહ જોઈ રહ્યો છે, ત્યારે ખેડૂતને વરસાદના અભાવે વાવેતરમાં નુકસાન હેઠવાનો વારો આવે એવી સ્થિતિ પેદા થઈ છે. ખેડૂતોએ ડ્રીપ પણ ગોઠવી રાખી છે. જો એકાદ બે વરસાદ આવે અને પેટાળમાં પાણી આવે તો ને વરસાદ બંધ થઈ જાય તો ડ્રીપ દ્વારા પણ પાકને બચાવવા પાણી આપી શકાય, પરંતુ હાલ બિલકુલ પાણી નથી, જેથી જો વરસાદ ન આવે તો પાક નિષ્ફળ જવાની સંભાવના દેખાઈ રહી છે. જિલ્લામાં આ સિઝનમાં 3200 હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર કરાયું છે. જયદીપ ભાટિયા, જેડેશ ટીવી, અરવલ્લી. નામ યોગેશભાઈ, લક્ષ્મણભાઈ, ગામ શાંતિપુરા. હવે વાવેતર 15 જૂન એના પહેલાં વરસાદ પડી ગયેલો હતો, એ હિસાબે વાવેતર મગફળીનું કરેલું હતું. હવે વરસાદ ખેંચાતા વાવેતર 100% થઈ ગયેલું છે. વરસાદ ખેંચાતા અત્યારે હાલ એવું લાગતું નથી કે વરસાદ આવે એવું છે, પણ વાવેતર પૂરેપૂરું થઈ ગયેલું છે. તે અત્યારે પાણીની એટલી ખેંચ છે કે વરસાદ જો આવશે તો જ આગળ કામ ચાલશે, નકો પછી આ પાક જે વાવેતર થઈ ગયેલું છે ટોટલી નિષ્ફળ જવાની શંકા.